તો પાટણ જિલ્લાના જન અધિકાર મંચના પ્રમુખ અને અન્ય કાર્યકર્તા દ્વારા નાયબ કલેક્ટર સાહેબને આવેદનપત્ર આપવામાં આવ્યું. સાતલપુર વારાહી નેશનલ હાઈવે ઉપર બનાવવામાં આવેલી ગટરોની સાફ સફાઈ ના થતી હોવાના કારણે લોકો બીમાર પડતા જોવા મળ્યા. જેના પગલે જન અધિકાર મંચ દ્વારા ગટરોની તાત્કાલિક ધોરણે સાફ સફાઈ કરવામાં આવે તેવી માંગ સાથે આવેદનપત્ર પાઠવવામાં આવ્યું. વારાહી રાધમપુરની જે નેશનલ હાઈવે ઓથોરિટી દ્વારા જે ગટરો જે બનેલી છે બંને સાઈડ, એમાં કોઈ સાફ સફાઈ કોઈ થતી નથી. છેલ્લા 1-1.5 વર્ષથી આ બંને સાઈડ જે ગટરો છે એના હિસાબે બહુ પુષ્કળ ગંદકી થાય છે. આ ભરેલું 80% બ્લોક છે ગટરો, અને એના હિસાબે વરસાદી પાણીના કોઈ નિકાલ થતો નથી, અને વરસાદી પાણીના નિકાલ ના થવાના હિસાબે ગામોમાં પાણી ઘૂસી જાય છે. આ ગંદી ગટરના હિસાબે રોગચાળો ફેલાય છે, અને કોઈ નેશનલ હાઈવે ઓથોરિટી આ ગટરનું કોઈ ધ્યાન રાખતા નથી. ત્યારે આ અમે 10 દિવસ માટેનું અમે આવેદનપત્ર આપેલું છે. 11મા દિવસે અમે આ ગટરમાં ઉપવાસ ચાલુ કરે છે. 11મા દિવસે આજે આવેદનપત્ર આપે કલેક્ટર થ્રુ નાયબ કલેક્ટર સાહેબ હસ્તક અમે એમના દ્વારા રજૂઆત નેશનલ હાઈવે ઓથોરિટીને અમે પહોંચાડી.